હવે આપણે આગળ જોઈશું ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ ચાર ભાગ ત્રણ નીચેના વાક્યો કોણ બોલી શકે એ જોવાનું છે આપણે તો નંબર એક સિંહ તો એ બોલે છે કે શિકાર નહીં મળે તો હું શું કરીશ નંબર બે બકરી અરે રે મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે નંબર ત્રણ બકરીનું બચ્ચું મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નંબર ચાર સિંહણ બોલે છે હું એમ માની લઈશ કે મારે એક નહીં બે બચ્ચા છે નંબર પાંચ હાથી બોલે છે આ તો મને જોઈને ભૂલકી રહ્યું છે ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને નંબર છ સિંહનું બચ્ચું કહે છે મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખત હવે આપણે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે તો આપણે જોઈએ કે આપણને વાર્તા આવડે તો પાઠના ક્રમમાં ગોઠવતા વાક્યો પણ આવડી જશે સિંહને મનમાં થયું જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય સિંહણે પણ બકરીના બચ્ચાને આવકાર્યું એટલે કે સ્વીકાર્યું બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું બકરીનું બચ્ચું હષ્ટપુષ્ટ થયું બંને સાથે રમતા એક દિવસની વાત છે સિંહનું બચ્ચું અને બકરો રમત રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા તેઓએ હાથીઓનું ટોળું જોયું હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું બકરીના બચ્ચાએ તેને શાંત પાડતા કહ્યું હાથીઓ સાથે બાદ ભીડવાનું આપણું બજું નહીં એટલે કે આપણું કામ નથી સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપી આદર આપતું હતું એટલે તે કાંઈ બોલ્યું નહીં બંને સિંહણ પાસે આવ્યા અને બધી વિગતે વાત કરી સિંહણે બકરીના બચ્ચાને તેની ઓળખ કરાવી અને તેને ચેતવણી પણ આપી બકરો સમજી ગયો બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયો એટલે કે જતો રહ્યો હવે આપણે આગળ જોઈશું પ્રશ્નોના જવાબ તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ કેમ મને સિંહ સારો લાગ્યો કારણ કે તેને દયા આવી તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં પ્રશ્ન બે સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું કેમ તેનો જવાબ છે કે સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કારણ કે તે પણ ધાવતું બાળ હતું બાળ એટલે કે બચ્ચું એટલે તે સિંહણના બચ્ચા સાથે મોટું થયું હવે છે આગળ નંબર ત્રણ સિંહ દયાળુ હતો એવું કયા પ્રસંગના આધારે આપણે કહી શકીએ તેનો જવાબ છે કે સિંહ શિકારની શોધમાં હતો એને કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો એવામાં એને બકરીનું બચ્ચું દેખાયું સિંહે તેને પકડી લીધું પરંતુ મારતા તેનો જીવ ચાલ્યો નહીં વળી તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારીને તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો આ પ્રસંગના આધારે આપણે કહી શકીએ કે સિંહ દયાળુ છે નંબર ચાર સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે તેનો જવાબ છે કે સિંહણનું બચ્ચું જનુની હતું જ્યારે બકરીના બચ્ચાની જાત જુદી હતી આથી ખરો સિંહ બનેલ સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને કોઈક દિવસ પણ મારી નાખે એ સમજીને સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળામાં જવા માટે કહ્યું નંબર પાંચ બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે હાથીનો શિકાર કોણ કોણ કરી શકે તેનો જવાબ છે કે ના બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે નહીં હાથીનો શિકાર તો સિંહ વાઘ દીપડા જેવા જંગલી પ્રાણી જ કરી શકે નંબર છ બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે તો બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી બકરી જ બની ગઈ હશે નંબર સાત સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત તેનો જવાબ છે કે સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોય તો તે પણ બકરીના જેવું કણ બની જાય હવે આપણે આ એક ફકરો છે એ ધ્યાનથી વાંચવાનો છે અને પછી એમાંથી નીચે આપેલા શબ્દો લખવાના છે મારે યુરોપમાં જાત જાતના શ્રોતાગણની આગળ બોલવાનું થયું એમાં એક વિશિષ્ટ શ્રોતાગણ હતો એને માટે ખાસ તૈયારી કરવાની જરૂર નહોતી ને તોય સૌથી અણધાર્યા પ્રશ્નો અને વિકટ પ્રસંગો તો એમાં જ ઉત્પન્ન થતા નજીકના અને દૂરના સગાઓના નાના છોકરા તથા ભત્રીજા ભત્રીજીઓનો એ ગણ હતો ગણ એટલે કે સમૂહ તેઓ ભલભલા પત્રકારોને પણ ન સૂજે એવા પ્રશ્નો પૂછે અને જવાબ માટે અત્યંત આગ્રહ રાખે એમની સભા ગમે ત્યારે બેસે અને ગમે ત્યારે ઉઠે અને એમના ઉત્સુક ચહેરા ઉપર એક એક વાતનો તરત જ પ્રતિભાવ એકાંતે જાય મોટા ભાઈના ઘરના બગીચામાં કુટુંબના ઉપયોગ માટે તરવાની ગરમ પાણીનો મોટો હોદ છે
આસપાસ ફરવાને રમવાને તડકો ખાવા લીલા ઘાસવાળું મેદાન છે. એમાં એ નાના છોકરાઓ ભેગા થાય, દોડે, કૂદે, રમે અને પાણીમાં પડે ને બીજાઓને પાડે. આખા વાતાવરણ આનંદની કિકિયારોથી ભરી દે, એમાં પણ અમારી સભા બેસી અને પ્રશ્નોત્તરી થાય અને જ્ઞાન ગોષ્ઠી ચાલે. તો હવે આપણે આ પ્રશ્નોના જવાબ ઉપરથી નીચેના શબ્દો ખાલી જોવાના છે કે કયા કયા લખેલા છે ને કયા આવે. તો નંબર એક વિશિષ્ટ, નંબર બે શ્રોતાગણ, નંબર ત્રણ અત્યંત, નંબર ચાર અણધાર્યા, નંબર પાંચ પ્રશ્નો, નંબર છ ઉત્સુક, નંબર સાત ઉત્પન્ન, નંબર આઠ ભત્રીજી, નંબર નવ જ્ઞાનગોષ્ઠી, નંબર દસ પત્રકાર, નંબર અગિયાર ભાવપ્રતિ, નંબર બાર છે પ્રશ્નોત્તરી. તો આજનો આપણો સ્વાધ્યાય અહીં સુધી રાખીએ છીએ.